અમારા પક્ષના નેતા અને ધારાસભ્યશ્રીઓએ આજે મને કહ્યું કે તમે વિધાનસભા ગૃહમાં જઈને ખેડૂતોને અન્યાય કરતા જે વિધેયક સરકાર લઈને આવી છે અને એક ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે સત્ય હકીકત રેકોર્ડ પર મુકાય એ માટે જઈને વાત કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ ખેડૂતની જમીન સંપાદન થાય એ જમીન સંપાદન થયા પછી એને વેચવી નથી હોતી, આ તો સરકાર સામેથી કરે છે અને એ પછી એની કિંમત પણ સરકારી અધિકારી નક્કી કરે. એના સામે જો એમણે રેફરન્સ કરવો હોય કોર્ટમાં તો એના કિંમત ઉપર એની કોર્ટ ફી ના લઈ શકાય. આ દેશમાં માત્ર બે રાજ્ય જેમાંનું એક ગુજરાત કે જે આ પ્રકારની કોર્ટ ફી લે છે, બીજા કોઈ રાજ્યો દેશમાં બે રાજ્યોને બાદ કરતા આવી કોર્ટ ફી લેતું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અન્યાય કરતા છે, કિંમત પર એટલે કે એડવેલરમ કોર્ટ ફી લઈ શકાય નહીં, તમારે કદાચ લેવી હોય તો ટોકન કોર્ટ ફી લો તો બરાબર છે. એ જજમેન્ટ મેં આખું સુપ્રીમ કોર્ટનું અહીંયા વાંચીને સંભળાયું. આ સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે. આ જજમેન્ટ આવી ગયા પછી સરકારે અમલ કરવો જોઈએ નહીં કર્યો, જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં અનેક અપીલો દાખલ થઈ. હાઈકોર્ટે સરકારને જ્યારે કહ્યું કે જવાબ તો આપો શું કરવા માંગો છો, ત્યારે હાઈકોર્ટમાં ગુજરાત સરકારના વકીલે બાંહેધરી આપી કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એમાં મારે કરવું છે, અમે કાયદો સુધારીને લાવીશું. એ પણ મેં આજે વાંચ્યું કે આ તમારા સરકારી વકીલ બોલ્યા છે, અને એમ છતાં આજે અહીંયા કેવો કાયદામાં સુધારો કર્યો કે કિંમત ઉપર 10% લઈશું. પહેલાં 50% લેતા હતા, બહુ ફાયદો કરાવી દઈએ છીએ 10% લઈશું. અરે ભાઈ, તમે 1% ના લઈ શકો એમ સુપ્રીમ કોર્ટ કહે છે. દેશના બે રાજ્યો સિવાય કોઈ લેતું નથી, તો હવે સુપ્રીમ કોર્ટના કહ્યા મુજબ 0% તમારે કિંમત ઉપર ના લેવાય, લેવી હોય તો ટોકન ફિક્સ એમાઉન્ટ લો. પરંતુ આ સરકારે બહુમતીના જોરે ખેડૂત વિરોધી આ કાયદો પસાર કર્યો છે. જે ખેડૂતોની જમીનો ગઈ છે એને આનાથી ખૂબ મોટો અન્યાય થવાનો છે. હું ઈચ્છા રાખું છું, મારી માન્યતા છે કે કદાચ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સરકારના આ કાયદાને પણ ન સ્વીકારે એવો અન્યાય કરતા આ કાયદો છે. ગુજરાત સરકારે આ વિધેયક જે કરવેરાને લગતું છે એમાં આમ તો જોઈએ તો મારી દ્રષ્ટિએ સરકારે પોતાને લેવાનો ટેક્સ એ વસૂલ ન કરતા હોય તો એના માટે સરકારના અધિકારીઓ જવાબદાર હોય, પણ એમાં કંઈ એ વાત નથી કરી. પણ એક કાયદાનો સુધારો એવો લાવ્યા છે કે સરકારી લેણું હોય તો એનો પ્રથમ અધિકાર રહેશે. કોઈ માણસ પોતાની પ્રોપર્ટી વેચે અને સરકારી લેણું હોય તો વસૂલ કરવાનો સમય આવે એમાં પ્રથમ અધિકાર સરકારનો રહે એ પ્રકારનું વિધેયક છે. આ વિધેયકમાં બહુ જાજો ફરક નથી પડતો, પરંતુ સરકારે એ ચીવટ રાખવી જોઈએ કે એમના અધિકારીઓએ સરકારી લેણું પહેલેથી જ એટલું ઊભું ન થવા દેવું જોઈએ, સમયસર વસૂલ કરવું જોઈએ. સરકારી તંત્રની બેદરકારીના કારણે ખરેખર બીજો માંગણીદાર હોય એનો બોજો બીજા ક્રમે જાય ને એના નાણાં વસૂલ ન થાય એ પણ બરાબર મારી દ્રષ્ટિએ નથી.